નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂજ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વડનગર તાલુકાના કહીપુર લીલાપુરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હરિત ભારત સંકલ્પને સાર્થક કરતું અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કહીપુર લીલાપુરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કહીપુર લીલાપુરા ખાતે 2 હેક્ટર વિસ્તારમાં મિયાવાકી ટેકનિક પર આધારિત એક વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાનું આહ્વાન કર્યું છે. પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ, ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા મિશન લાઈફની પ્રેરણા આપી છે. પ્રધાનમંત્રી શ્રીના સંકલ્પને સાર્થક કરતા અભિયાનમાં આજે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને સાંસદ શ્રી હરિભાઈ પટેલ સહિતના મહાનુભાવો કહીપુર લીલાપુરા વન કવચ ખાતે વૃક્ષારોપણ કરીને સહભાગી થયા હતા. ઉલ્લેખનીય છે કે કહીપુર લીલાપુરા ખાતે 2 હેક્ટર વિસ્તારમાં નિર્માણ કરવામાં આવેલ વન કવચમાં મિયાવાકી ટેકનિક આધારિત વિવિધ 100 જાતના 20,000 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. કાર્યક્રમના અંતે વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણને બચાવવા માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. વન કવચ ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, અગ્રણી સર્વ શ્રી મહેશભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, ભાવિશા પટેલ, કલાજી ઠાકોર, બકાજી ઠાકોર, પૂર્વ વડનગર તાલુકા મહામંત્રી, અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર શ્રી યુડી સિંઘ, સામાજિક વનીકરણ વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી ડૉક્ટર એપી સિંહ, ઇન્ચાર્જ કલેક્ટર શ્રી ડૉક્ટર હસરત જૈસ્મીન, વન સંરક્ષણ સુશ્રી રાજ સંદીપ, DFO યોગેશ દેસાઈ સહિત વન વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે વડનગરની બાજુમાં 2 હેક્ટરમાં વનકવચ નું નિર્માણ થયું છે. કહીપુરનું લીલાપુર પર્વું છે એમાં, અને વડનગર તાલુકાની રેન્જ કચેરી છે, RFOની કચેરીનું ખાતમુહૂર્ત પણ હમણાં કરવામાં આવ્યું છે. 2 હેક્ટર જમીનમાં અલગ અલગ જાતિના ત્યાં મિયાવાકી પદ્ધતિથી જે વનકવચ બનાવવામાં આવ્યું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો, વિદ્યાર્થીઓ, તાલુકાના જિલ્લાના આગેવાનો બધા જોડાયા હતા અને 20,000 જેટલા વૃક્ષો ત્યાં 2 હેક્ટર જમીનમાં વનકવચમાં આજે એનું પ્લાન્ટેશનનું કામ પૂર્ણ થયું છે. ત્યાંની મુલાકાત લીધી અને વડનગર તાલુકાની જે સામાજિક વનીકરણની રેન્જ છે એ રેન્જની કચેરી છે એની પણ હમણાં ભૂમિપૂજન છે એ કરવામાં આવ્યું છે. માં પ્રવાસન વિભાગ અને સાંસ્કૃતિક વિભાગ જે પુરાતત્વ વિભાગ છે એના મ્યુઝિયમ અને અન્ય જે વિકાસના પ્રોજેક્ટો કામો ચાલુ છે એની રિવ્યૂ બેઠક રાખી છે અને કેટલાક કામોનું સ્થળ નિરીક્ષણ પણ રાખ્યું છે. એ રીતના આજે હવે પછીનો કાર્યક્રમ છે. ખૂબ વડનગર શહેર અને તાલુકાના આગેવાનો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાકીના બધા જિલ્લાના આગેવાનો, આપણા સાંસદ હરિભાઈ, ધારાસભ્ય KK ભાઈ, KK પટેલ ઊંઝા, અને સંગઠન અને ચૂંટાયેલા જિલ્લા તાલુકા પંચાયતના બધા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ખૂબ સરસ રીતે આ બંને કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂજ. વડનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે વડનગર પરિક્ષેત્ર વન અધિકારીની કચેરીનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. વડનગર ખાતે યોજાયેલ ખાતમુહૂર્ત ભૂમિપૂજન કાર્યક્રમમાં સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, અગ્રણી સર્વ શ્રી મહેશભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, ભાવિશાબેન પટેલ, કલાજી ઠાકોર, અગ્ર મુખ્ય વન સંરક્ષણ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર શ્રી યુડી સિંઘ, સામાજિક વનીકરણ વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી ડૉક્ટર એપી સિંહ, ઇન્ચાર્જ કલેક્ટર શ્રી ડૉક્ટર હસરત જૈસ્મીન,
વન સંરક્ષણ સુશ્રી રાજ સંદીપ, DFO યોગેશ દેસાઈ તેમજ વન વિભાગના અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિક્ષેત્ર વન અધિકારીની કચેરીના ખાત મુહૂર્તમાં બેદરકારી જણાઈ આવી હતી. ખાત મુહૂર્તમાં નોંધપાત્ર લોકો જ જોવા મળ્યા. બાકી કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી જોવા મળી હતી. લોકોની નહિવત હાજરી વચ્ચે મંત્રી શ્રી મુળુભાઈ બેરાનું જ્યાં ત્યાં રીતે સ્વાગત કરી લેવામાં આવ્યું. નેતાઓના નાસ્તા માટે કાજુ બદામ સહિત કેળા અને દ્રાક્ષની વ્યવસ્થા કરવામાં આવી હતી. મંડપ પણ મોંઘો બાંધવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિકમાં પ્રજાની હાજરી નહિવત જોવા મળી. કોઈપણ કાર્યક્રમ સફળ બનાવવાની જવાબદારી પરિક્ષેત્રે વન અધિકારીની હોય છે, પરંતુ આજના કાર્યક્રમને જોતા પરિક્ષેત્ર અધિકારીની બેદરકારી છતી થયું હોવાનું આવેલા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.